जी 24 કલાકના તમામ દર્શક મિત્રોને શુભ દીપાવલી, જય શ્રી કૃષ્ણ. જી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે. હું છું નુપુરદાણી. મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જ્યાં આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ. આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો ખરું. આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપને જણાવવાના છે કેટલીક મહત્વની વાતો. મિત્રો, દિવાળીના જે 5 મુખ્ય દિવસ છે, 5 મુખ્ય પર્વ છે, એમાંથી સૌથી મહત્વનો જો કોઈ તહેવાર હોય, સૌથી મહત્વનો કોઈ દિવસ હોય તો એ આજનો દિવસ છે. આજે દિવાળી છે. ખરેખર દિવાળીનો તહેવાર એ સૌથી મોટો આપણી ભારતીય સંસ્કૃતિનો તહેવાર કહેવાય છે. ખાસ કરીને આ તહેવાર એ પર્વાધિરાજ કહેવાય છે, કારણ કે સૌથી વધારે મહત્વનો આ તહેવાર હોય છે. અને આ દિવસે બધા જ દેવી દેવતાની પૂજા અર્ચના કરવાનું પણ ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. દિવાળીની જો વાત કરીએ તો ઘરે પણ ખૂબ જ તૈયારીઓ ચાલતી હોય છે અને તમામ દેવી દેવતાઓની શુભ આશીષ આપને મળે એવી આશા સાથે આજનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. દરરોજે અલગ અલગ વિષય પર આપણે વાતચીત સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આજે જોઈશું કે આજે દિવાળીનો પર્વ છે તો ખાસ કરીને કયા વિષય પર આપણે વાતચીત કરવાની છે. અને વાતચીત કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી. તેમનું સ્વાગત કરીએ. અમિતજી, જય શ્રી કૃષ્ણ, શુભ દીપાવલી. આપને પણ શુભ દીપાવલી. શુભ દીપાવલી. દર્શક મિત્રોને આપણે દરરોજ અલગ અલગ વિષય પર વાતચીત સાથે શરૂઆત કરીએ છીએ. આજે ખૂબ જ પવિત્ર દિવસ છે, દીપાવલીનો દિવસ છે. આજનો મુખ્ય વિષય શું છે? સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. અને દીપાવલીના આ પાવન પર્વની આપને મંગલ શુભકામના. દિવાળીનો આ દિવસ છે. આજના દિવસે કયા મંત્રોચ્ચાર કરવા તેની હું આપને વિગત આપું છું. પ્રથમ મંત્ર, કરોતુ સાનહ શુભ હેતુશ્વરી શુભાની ભદ્રણી બિહંતુ ચાપદઃ. આ મંત્ર અતિ પવિત્ર છે. બીજો મંત્ર છે, સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતઃ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ. આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવા માટે આ મંત્ર ખૂબ જ મદદરૂપ થશે. અને શક્ય હોય તો ભોજપત્ર ઉપર લાકડાની કલમથી કંકુ વડે આ મંત્ર આપ અવશ્ય લખી શકો છો, અથવા પીળા કલરના પેપર ઉપર પેનથી પણ, આ લાલ પેનથી પણ આ મંત્ર આપ અવશ્ય લખી શકો છો. અને આ મંત્ર લખી અને આપ આપના ઘરના કબાટમાં તેને પ્રસ્થાપિત કરવું, ધન ધાન્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થશે. જી બિલકુલ. તો આપણે શરૂઆત કરીએ કાર્યક્રમની આજ સાથે જ. આજનું પંચાંગ શું કહે છે? આજનો દિવાળીનો દિવસ છે, આજનું પંચાંગ ખૂબ જ મહત્વનું છે. દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો. આજે 7 નવેમ્બર 2018 અને બુધવાર છે. આસો વદ અમાસ દીપાવલીનું આ પાવન પર્વ છે. નક્ષત્ર સ્વાતિ, આજે સ્વાતિ નક્ષત્ર યુગ યુક્ત આ દિવાળીનો દિવસ છે, જે ખૂબ જ શુભ છે. સ્વાતિ નક્ષત્ર પણ શુભ નક્ષત્રમાં તેની ગણના થાય છે. આયુષ્યમાન યોગ છે, આ પણ એક વિશેષ અનોખો સંયમ છે. અને ચંદ્ર રાશિ એ તુલા છે, વળી તુલા નક્ષત્રના જે રાશિના સ્વામી છે એ પણ શુક્ર છે, એટલે આ શુક્ર શુભ ગ્રહ છે. કુલ મળી ખૂબ સુંદર મજાનો સુમેળ થયો છે. આયુષ્યમાન યોગ શુભ, રાશિ સ્વામી શુક્ર પણ શુભ, અને દીપાવલીના દિવસે જે નક્ષત્ર છે એ નક્ષત્ર સ્વાતિ એ પણ શુભ નક્ષત્ર છે, એટલે કુલ મળી આજનો દિવસ આનંદમાં વીતશે. જી બિલકુલ. એટલે આજના પંચાંગમાં જેટલી પણ આપણે માહિતી આપીએ બધી જ ખૂબ જ શુભ છે. તો પછી આજનો જે દિન વિશેષ મહિમા હશે એ પણ ખૂબ જ ખાસ હશે, એ પણ જણાવી દો. આજનો દિન વિશેષ એ મહાવિશેષ છે, કારણ કે દિવાળીનું પાવન પર્વ છે. આજે વિધિપૂર્વક ખાતા વહીનું પૂજન કરવું, આજે કોમ્પ્યુટરનું પણ પૂજન કરવું, કારણ કે મોટા ભાગના હિસાબ કિતાબ હવે કોમ્પ્યુટર પર શિફ્ટ થઈ ગયા છે, એટલે તેનું પણ પૂજન કરવું. ખિસ્સામાં શક્ય હોય તો આજે ચાંદીનો સિક્કો અવશ્ય રાખવો, મસ્તક ઉપર કુમકુમ અથવા ચંદનનું તિલક પણ અવશ્ય કરવું. ભોજનમાં આજે પ્રથમ મીઠાઈનો ટુકડો મુખમાં અવશ્ય મૂકવો અને કુબેર ભંડારીનું પૂજન પણ આજે અવશ્ય કરવું. દિવાળીના વિશેષ મુહૂર્તો, દિવાળીની ચોપડા પૂજનની વિશેષ માહિતી આપને અમારા દિવાળીના વિશેષ કાર્યક્રમમાં 8 અને 27 અવશ્ય પ્રાપ્ત થવાની જ છે. જી બિલકુલ. અને આ સાથે જ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું આજના દિવસે શરૂ થઈ ગયું છે. આજના પ્રથમ દર્શક મિત્ર આપણી સાથે રાજકોટથી આરતીબેન જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. આરતીબેન રાઠોડ. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારી ડોટર વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 3/3/89 અને 1:12 ને રાજકોટ. 1:12 રાત્રે કે દિવસે? બપોરે. જી, શું સવાલ છે? લગ્ન અને નોકરી માટે.
જે લગ્ન અને નોકરી વિશે પહેલો સવાલ જણાવી દઈએ. લગ્નના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે, આ જન્મ કુંડળીમાં પાપ ગ્રહ ઉપરથી પાપ ગ્રહ સપ્તમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. આ શનિદેવ છે એના અનુસંધાનમાં આ થોડું મોડું થાય છે. લગભગ એક વર્ષનો સમયગાળો અવશ્ય કહી શકાય. આ એક વર્ષના સમયગાળા પછી આપની જન્મકુંડળીમાં લગ્નના વેવિશાળના યોગ પૂર્ણ કળાએ ખીલે છે. પણ એક નાની શક્યતા એવી પણ છે કે માર્ચ મહિના દરમિયાન ઝડપથી કોઈ વેવિશાળની વાત આવે અને આપે ઝડપથી નિર્ણય પણ લેવો પડે એવી પણ શક્યતા રચાય છે. મંગળદેવની મહાદશા ચાલે છે એટલે ગણેશજીની ઉપાસના પણ આપ કરજો અને શનિદેવની પણ આપ ઉપાસના કરજો. આપનો મનોરથ સિદ્ધ થશે. બિલકુલ. તો અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે સુરત થી જોડાઈ રહ્યા છે. હેલો. હેલો, રાતિફળ માટે જોઉં છું. જી જી જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે મારે 28/10/1957. જી. સમય. હેલો, રાતિફળ માટે. જી. સમય. 1957. જી, આપ આપનો ટેલિવિઝન નો વોલ્યુમ બંધ રાખજો અને તારીખ, સમય અને સ્થળ. સમય શું છે? સમય ખબર નથી પણ 28/10/1957. જી, શું સવાલ છે આપનો? દાદા સ્થળ છે. શું સવાલ છે આપનો? અમે, મારે છે ને અમદાવાદ નું મકાન કાઢવું છે, તો ક્યારે નીકળશે? અને મને તબિયત બરાબર નથી રહેતી, મને વિચારો બહુ ખરાબ ખરાબ આવે છે, માનસિક ચિંતા બહુ રહે છે. જી બિલકુલ, મકાન કાઢવું છે ને આરોગ્ય વિશે જણાવી દઈએ. આપે જે આપની જન્મ તારીખ આપી, સમય નથી આપી શક્યા, પણ જન્મ તારીખના દિવસે એટલે આપે આપનો જ્યારે જન્મ થયો હતો ત્યારે જે પ્રકારના ગ્રહો હતા હું તેનો સહેજ અભ્યાસ કરી શકું છું. આ અનુસંધાનમાં તે દિવસે પણ તુલાનો સૂર્ય હતો, સૂર્ય રાહુ સાથે યુતિમાં હતો, એટલે કુલ મળી અને આપની તબિયતનો પ્રોબ્લેમ અવશ્ય રહ્યા કરે. સૂર્યદેવ જ્યારે દૂષિત થાય ત્યારે આત્માને પણ તકલીફ થયા કરે, એટલે આપણે સૌ પ્રથમ તો સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવી. સૂર્યદેવનું બળ આપે વધારવું અત્યંત આવશ્યક છે. જો શક્ય હોય તો જ્યારે સૂર્યોદય થાય તે સમયે આપે જાગ્રત થઈ જવું, સ્નાનદી ક્રિયાથી સંપૂર્ણ થઈ અને સૂર્યદેવનું બળ લેવું. ઓમ શ્રી સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો અને સૂર્યદેવના કુમળા તડકામાં આપે લગભગ 15-20 મિનિટ નિત્ય ઉભા રહેવું અને તેમના દર્શન કરવા. જી, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર ગણેશભાઈ બોટાદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. જી ગણેશજી, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ 17/1982. 17/1982. સમય? 83. અને સમય છે રાત્રે 8 વાગ્યે. જી. અને સ્થળ? જન્મ સ્થળ અલમપુર. શું સવાલ છે આપનો? 35 વર્ષ થયા, લગ્ન નથી થયા. આ જન્મ કુંડળીની અંદર શનિની મહાદશા ચાલી રહી છે. આ શનિદેવ આપના ચતુર્થ સ્થાનમાં ઉચ્ચના છે, જે સપ્તમ સ્થાનના માલિક પણ છે. અત્યારે ગુરુદેવની વાત કરીએ તો ગુરુદેવ અત્યારે 6 સ્થાનમાંથી બિરાજમાન થઈ રહ્યા છે. આ ગુરુદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારબાદ આપની જન્મકુંડળીમાં વેવિશાળનો યોગ શક્ય બને છે. કુલ મળી 8-9 મહિનાનો સમય અવશ્ય લાગી શકે છે. આપે આટલી રાહ જોઈ છે, આ થોડી રાહ વધારે જોવાની છે. શનિદેવની ઉપાસના આપ અવશ્ય કરજો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની એક માળા કરી શકાય, અથવા તો એક બીજો લાંબો મંત્ર છે આપ તેની પણ માળા કરજો. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ આ મંત્રની માળા અવશ્ય નિત્ય પ્રત્યે કરજો. આપનો મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ. અને દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આ પ્રકારના જ્યારે લાંબા મંત્ર આવે અને આપ નોટ ન કરી શકો તો અમારો આ જે રાશિ ભવિષ્ય કાર્યક્રમ છે ડેલી બેઝિસ પર યુટ્યુબ પર આપ એને જોઈ શકશો, નિહાળી શકશો અને તમામ મંત્રોચ્ચાર જે છે તે આપ નોંધી શકશો કે જેથી આપણને કામ લાગે. આ સાથે અન્ય એક દર્શક મિત્ર રાજકોટથી હર્ષદભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. રાજકોટ. શું સવાલ છે આપનો? એના સવાલ છે લગ્ન નો. જી, લગ્ન ક્યારે થશે જણાવી દઈએ. લગ્નના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે. શનિદેવની મહાદશા ચાલે છે અને શનિદેવ સપ્તમ સ્થાનમાં સ્વગૃહી બિરાજમાન છે. શનિ શુક્ર અને રાહુની આ યુતિ છે
એટલે પહેલી શક્યતા એવી પણ રચાય છે કે આપનું જે સંતાન છે એ સંતાન લવ મેરેજ પણ કરે એવી પણ શક્યતા છે, ક્યાંક પ્રેમ થયો હશે અને તૂટ્યો પણ હશે. બીજી શક્યતા એવી પણ છે. અત્યારે ગુરુદેવનું ભ્રમણ છઠ્ઠા સ્થાનમાંથી સૂર્ય ઉપર ચાલી રહ્યું છે. આના અનુસંધાનમાં જ્યારે ગુરુદેવ રાશિ પરિવર્તન કરશે, પણ ગુરુદેવ અત્યારે અતિચારી છે એટલે ટૂંક જ સમયમાં એ પોતે રાશિ પરિવર્તન કરી અને જ્યારે બીજા સ્થાનમાં આવશે ત્યારે લગ્નની શક્યતા પૂર્ણપણે ખીલી જશે. શક્ય છે કે 2-3 મહિનાની અંદર વ્યવિશાળની વાત આવે અને આપની ઈચ્છા પૂર્ણ થાય. જી બિલકુલ, આ સાથે અનેક દર્શક મિત્ર આપણી સાથે રાજકોટથી જોડાઈ રહ્યા છે. હલો. હલો જી, આપનું નામ? સંજયભાઈ. સંજયભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 12/7/1957 જન્મ તારીખ. ફરી વખત જન્મ તારીખ મોટેથી જણાવશો. 12/7/1973. ઠીક. સમય? સમય છે રાતના 8 વાગે. અને સ્થળ? સ્થળ છે રાજપરા. શું સવાલ છે? રાજપરા. નામ ગમે એટલું આપણે કરીએ ને તો આપણે ગમે એટલું કમે ગમે એટલું કરીએ આપણે તો લક્ષ્મી નથી બચતી. જી, પૈસો એટલો જાય છે. જી જી જી, એ આપનો સવાલ છે, જણાવી દઈએ. જી હા, આજે સવારથી કેટલીક વાર એવા કાર્ય એવું શરૂ થાય કે જો નવેમ્બર મહિનાના જન્મ તારીખ આવે તો એ જ આવે. અત્યારે 8 વાગ્યાની સમયની ઘણા બધા જાતકોનો સમય આવે છે. આપનો જે પ્રશ્ન છે, ગમે તેટલું કરીએ પણ લક્ષ્મી ટકતી નથી. આ કાર્યક્રમના પ્રારંભમાં જે મંત્રોચ્ચાર આપ્યા છે, જે ઉપાય કહ્યો છે, તે ઉપાય આપના માટે બિલકુલ કારગત સાબિત થશે. આપ તે ઉપાય કરજો અને શ્રી મહાલક્ષ્મી નમઃ નો મંત્ર જાપ આપ અવશ્ય કરજો. દર શુક્રવારે કનકધારા સ્તોત્રનો પાઠ આપ અવશ્ય કરજો. આ કનકધારા સ્તોત્ર અતિ ચમત્કારી છે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે આ સ્તોત્ર રચ્યું હતું અને આ સ્તોત્રનું ગાન કરી તેમણે સુવર્ણની વર્ષા કરી હતી. હું પ્રાર્થના કરું છું કે આપના ગૃહાંગણે પણ સુવર્ણની વર્ષા થાય આ કનકધારા સ્તોત્રના પાઠ કર્યા થકી. જી બિલકુલ, ખાસ કરીને કનકધારા સ્ત્રોતનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ સાથે જ દર્શક મિત્રો સાથે આગળ આપણે વાતચીત કરવાની છે, પરંતુ હવે સમય થઈ ગયો છે રાશિફળ તરફ જવાનો, જે આજે દિવસે દર્શક મિત્રો ખાસ રાહ જોતા જ હશે. તો સૌથી પહેલી જે 3 રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો, આજે ધર્મ કાર્યમાં મનને સુખ મળે, કલાકારી આપની ઉત્તમ આજે રહે, રંગોળી પૂરવાનું પણ આપને મન અવશ્ય થાય, અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ આપની રાશિમાં રચાયા છે. વૃષભ રાશિના જાતકો, લગ્નવાંછુઓ માટે આજે વેવિશાળની વાત આવે, દિવાળી યાદગાર બની જાય તેવું પણ બને, દૈનિક આવકમાં આપને વૃદ્ધિ થઈ શકે છે. ઉત્સાહમાં અવિવેક ન થાય તેની તકેદારી આપે અવશ્ય રાખવી પડશે, ઘરના ઘરનું સ્વપ્ન આપનું સાકાર થઈ શકે છે. મિથુન રાશિના જાતકો, માતા દ્વારા આજે આપને સુખ પ્રાપ્ત થાય, મોસાળ દ્વારા પણ આજે આપને લાભ છે, વેપારમાં આપને આવક અવશ્ય થઈ શકે છે અને ડેરી ઉદ્યોગ સાથે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે લાભપૂર્ણ પરિસ્થિતિ રચાય. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર કોડીનારથી ગૌરવભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હા જી ગૌરવજી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 2/10/2010. સમય? સમય 11:45. સવારે કે રાત્રે? બપોરે. જી. અને સ્થળ? સ્થળ કોડીનાર. શું સવાલ છે? સવાલ ધંધાનો છે. જી, ધંધામાં પ્રગતિ વિશે જણાવી દઈએ. ધંધાના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે, આપનું વૃશ્ચિક લગ્ન છે, મંગળદેવ સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે, શનિદેવની મહાદશા ચાલે છે. આ શનિદેવ પોતે અત્યારે આપના સ્થાનમાં બીજા સ્થાનમાં વિરાજમાન છે અને પાપગ્રહ ઉપરથી, પાપગ્રહ એટલે કે શનિદેવ ઉપરથી શનિદેવ પોતે પસાર થઈ રહ્યા છે. તેના અનુસંધાનમાં આ પરિસ્થિતિની રચના થઈ છે. 1 વર્ષનો સમયગાળો આપના માટે થોડો સંઘર્ષનો છે. રાહુદેવ પણ ગુરુ ઉપરથી પસાર થઈ રહ્યા છે, એ ભાગ્યના સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. આપની જન્મકુંડળીમાં ગુરુ મહારાજ ઉચ્ચના છે. આ એક ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ આપની જન્મકુંડળીમાં રચાયેલી છે અને દેહસ્થાન ઉપર એ પોતે દ્રષ્ટિ પણ કરે છે. આપનું ક્યારેય ખરાબ નહીં થઈ શકે એટલે આપ ચિંતા ન કરતા. આ 1 વર્ષનો સમયગાળો છે. આ 1 વર્ષના સમયગાળા દરમિયાન આપને ઉપાય આપું છું. આપે નિત્ય પ્રત્યે આપનો જે ધંધાનું સ્થાન છે તેમાં દર બુધવારે આસોપાલવનું તોરણ બાંધવું, ઉત્તર દિશામાં બુદ્ધદેવનું યંત્ર પણ સ્થાપિત કરવું અને ત્યાં
નિત્ય પ્રત્યે ગોગળનું ધૂપ પણ આપે અવશ્ય કરવું, શક્ય હોય તો આપે લીલા વસ્ત્ર ત્યાં આપની ખુરશી ઉપર અવશ્ય પાથરવા અને તેના ઉપર આપે બેસવું. આ ત્રણ ઉપાય આપ કરશો તો આપને ધંધામાં ધીમે ધીમે સાનુકૂળતા મળતી જશે અને શનિદેવની ઉપાસના પણ કરજો જેથી તેની પીડામાંથી મુક્તિ મળે. જી બિલકુલ, આ સાથે જ દર્શક મિત્રો સાથે ફરી એક વખત વાતચીતનું દોર આપણે આગળ વધારવાનું બાકી છે, પરંતુ હાલ જે આગળની ત્રણ રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો, આજે વાહનની સજાવટ વધે, નકારાત્મકતાનું પ્રમાણ આજે વધી શકે છે, માટે સાવધાન, થોડા પ્રફુલ્લિત રહેજો. સંધ્યા સમયે આપનું મન શાંત પરિસ્થિતિ પ્રાપ્ત કરે. સંતાનને આજે શુભ સંકલ્પથી પ્રેરિત અવશ્ય કરો. સિંહ રાશિના જાતકો, આજે આપના પ્રમોશનની તક વધી જાય, દિવાળી યાદગાર બને, માન સન્માન પણ વધી શકે છે. સરકારી કાર્ય અટક્યું હોય તો તે આજે પાર પણ પડે. આરોગ્ય આજે જળવાઈ રહેશે. કન્યા રાશિના જાતકો, પ્રવાસના કાર્યો આપના વિલંબમાં મુકાય, મિત્રો દ્વારા આજે આપને ધન લાભ છે. આજે કાકા પાછળ ખર્ચ થઈ શકે છે પણ ધન પ્રાપ્તિ અવશ્ય દેખાય છે. જી બિલકુલ, આ સાથે અનેક દર્શક મિત્ર જય આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો 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 જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જય, મારું નામ જય છે, જન્મ તારીખ 7/4/7. જી, સમય 7/4/7/2007. સમય સમય 6:30. રાત્રે કે બપોરે? રાત્રે. અને સ્થળ સ્થળ શું? રાત્રે. જી, શું સવાલ છે આપનો? સ્થળ કોડીને. શું સવાલ છે? કોડીને. આપ ટેલિવિઝન નો વોલ્યુમ બંધ રાખજો. જય, શું સવાલ છે આપનો? આપ રાશિ ભવિષ્ય તમને જણાવી દઈએ છે. આપની જે જન્મ કુંડળી છે તેના અનુસંધાનમાં આપે, હું માનું છું કે એવી પ્રોત્સાહ કરી હશે કે આપનું કાર્ય ક્યાંક ને ક્યાંક અટવાય છે, પણ આપની જન્મ કુંડળીમાં ખૂબ સુંદર મજાનો ગજકેસરી યોગનું નિર્માણ થયેલું છે. ગુરુ અને ચંદ્રનો આ યોગ સુંદર મજાનો છે, આપને અવશ્ય સારું ફળ આપે. પણ જી હા, આપે ગુસ્સા ઉપર કાબૂ રાખવાનો છે. આપનો ગુસ્સો આપના માટે બાધારૂપ બને, માટે ગણેશજીની ઉપાસના કરજો. ગણેશજી આપને સફળતા અપાવશે. જી બિલકુલ, આ સાથે અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો 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 જી, આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ દુડાવા. જી પ્રવીણભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારું નામ પ્રવીણભાઈ. જી, આપ ટેલિવિઝન નું વોલ્યુમ પ્રવીણભાઈ બંધ રાખજો. જન્મ તારીખ, સમય અને સ્થળ ફટાફટ જણાવશો. જન્મ 6/3/1999. જી. હેલો. જી, સમય? સમય નો તો ખબર નથી. અને સ્થળ? બોટાદ. શું સવાલ છે? મગજની બીમારીની વાત આ જાતકે કરી, આ દર્શક મિત્રે, મને બરોબર ખ્યાલ ના આવ્યો તેમના અવાજમાં, આ મગજની બીમારીનો વાત એમણે એમના સંદર્ભમાં કરી કે એમના ઘરવાળાના સંદર્ભમાં કરી એ હું સ્પષ્ટ નથી કરી શક્યો. જી, પણ આપણે જન્મ કુંડળીના સંદર્ભમાં આ જે જાતક છે તે વિશે આપણે જણાવી. હવે જો આપે આપના ઘરવાળાના અનુસંધાનમાં, આપે આપી પત્નીના અનુસંધાનમાં આ પ્રશ્ન પૂછ્યો હોય તો તેમની જન્મ કુંડળીની આવશ્યકતા છે. પણ જો આપના અનુસંધાનમાં આ વાત હોય તો આ એ દિવસના જે ગ્રહો છે ત્યાં ચંદ્ર અને મંગળની જે યુતિ છે તે દુઃખ સ્થાનમાં પડેલી છે, એટલે માનસિક ઉશ્કેરાટ અત્યંત રહ્યા કરે. આ માનસિક ઉશ્કેરાટ ધીમે ધીમે માનસિક બીમારી તરફ દોરી જાય છે, એટલે આપે નિત્ય પ્રત્યે ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવી પડશે. દર પૂનમે ચંદ્રમાને ગાયનું કાચું દૂધ તેના દર્શન કરાવવા, તેનું બળ પ્રાપ્ત કરવું અને ત્યારબાદ એ દૂધનું પાન આપે ચાંદીની વાડકીમાં ગ્રહણ કરવું, જેથી કરી અને આપને ચંદ્રમાનું બળ પ્રાપ્ત થાય અને આપની માનસિક શક્તિ ઉત્તમ રહે. બીજી એક વાત, માનસિક ઉશ્કેરાટને આપ ડામી દેજો, જેનાથી આપને માનસિક સ્વસ્થતા વિશેષ પ્રાપ્ત થાય. જી બિલકુલ, આ સાથે અનેક દર્શક મિત્ર મુંબઈથી હેમાંગભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો હેલો જી હેમાંગભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હેલો જન્મ તારીખ? હેલો, હેમંત વ્યાસ વાત કરું છું બોમ્બે થી. જી, જન્મ તારીખ? મારા જન્મ છે 10/11/1960. સમય? સવારે 6 વાગે. સ્થળ?
જી ટેલિવિઝન નું વોલ્યુમ બંધ રાખજો. શું સવાલ છે આપનો? સવારે 6 વાગે. શું સવાલ છે આપનો? સર બોમ્બે. આપને દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આપ આપનું ટેલિવિઝન નું વોલ્યુમ બંધ રાખજો, આપ એમને જણાવી દો. દર્શક મિત્રો, આપ આપના ટેલિવિઝનનો વોલ્યુમ બંધ રાખજો, જેથી કરી આપનો પ્રશ્ન અમે સરળતાથી સાંભળી શકીએ અને બીજા ઘણા બધા દર્શકોને પણ સમાવી શકીએ. આપનો જે પ્રશ્ન છે તેના અનુસંધાનમાં સૂર્ય અને બુધની યુતિ જન્મસ્થાનમાં રહેલી છે. ચંદ્ર ઉપરથી રાહુ મહારાજ પસાર થઈ રહ્યા છે. સૂર્યદેવની મહાદશા ચાલી રહી છે. આપને આરોગ્યની તકલીફ હોઈ શકે છે, આ પહેલી વાત. વેપાર અને ધંધામાં પણ મુશ્કેલી રહી શકે છે. મન અત્યંત અશાંત રહે, ચીડચીડિયો સ્વભાવ થઈ જાય. આપે અત્યારે ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવાની છે. એક મંત્ર આપું છું, ઓમ સોમ સોમાય નમઃ. ફરીથી બોલું છું, ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો જાપ આપ અવશ્ય કરજો અને શક્ય હોય તો આજે આ દિવાળીના પર્વે ગાય માતાને લીલું ઘાસ અવશ્ય નિર્જો. જી બિલકુલ, દર્શક મિત્રો સાથે આગળ આપણે વાતચીત કરવાની છે. ઘણા બધા પ્રશ્નોના તેમને જવાબ આપવાના બાકી છે. હાલ આગળની જે 3 રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો, આજે મનની પ્રફુલ્લિતતા વિશેષ વધે. સાસરી પક્ષ તરફથી પણ આજે ધન પ્રાપ્ત થાય. અચાનક ધન પ્રાપ્તિ પણ દેખાય છે. આંખોમાં આજે ગજબની ચમક દેખાય. વૃશ્ચિક રાશિના જાતકો, આજે ધર્મ પ્રવાસ થાય. આજે જાણે એવું લાગે કે ઢાપણની દાળ ખીલી ગઈ છે, એટલે કુલ મળી આજે આપનું ઢાપણનું લેવલ ઊંચું રહેશે. વાહન યોગ પણ દેખાઈ રહ્યો છે. જીવન સાથી સાથે આજે અવશ્ય આપે સંયમ રાખવો પડશે. ધનરાશિના જાતકો, ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય તરફ આપનું મન અવશ્ય વળે. ધર્મ કાર્યોનો ખર્ચ લગભગ આજે બમણો થઈ શકે છે. મિત્રો સાથે સંબંધો વધુ ગાઢ બને. પ્રેમ સંબંધો પણ વિશેષ પાંગરે. જે યુવા મિત્રો અને ખાસ કરીને જે લગ્નવાંછુ છે તેમના માટે આ સારી નિશાની છે. જી બિલકુલ, આ સાથે જ ફરી એક વખત દર્શક મિત્રો સાથે આગળ વાતચીત કરીશું અને આ 3 રાશિ વિશે જણાવ્યું. હવે બાકીની જે 3 રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે એ પણ એની સાથે જણાવી દો. મકર રાશિના જાતકો, આજે આકરી ભાષા બોલી જવાય માટે સાવધાન. પેટની બીમારીથી આપે અવશ્ય સાવધાન રહેવાનું છે. પ્રેમમાં મન આજે ઓળઘોળ થઈ જાય. પાત્ર પસંદ કરવામાં ભૂલ ન થાય તે જોવું. એટલે કે જો આપ લગ્નવાંછુ હોય તો આ સાવધાની આપે અવશ્ય રાખવાની છે. કુંભ રાશિના જાતકો, વેપારની તકો આજે આપની ઉજળી બનતી દેખાય છે. ઇલેક્ટ્રોનિક વ્યવસાયિકોને આજે વિશેષ લાભ મળતો દેખાય છે. સાથે સાથે રાસાયણિક ખાતરના વ્યવસાય સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે પણ આજે સરળ દિવસ. નૃત્યકલા સાથે જે જાતકો જોડાયેલા છે તેમની કીર્તિમાં આજે ઉમેરો થાય. મીન રાશિના જાતકો, ભાષા આજે વધુ કડક બને માટે ધ્યાન રાખજો. આરોગ્ય પણ આપે અવશ્ય જાળવવાનું છે. પત્ની સાથે સંયમપૂર્ણ વ્યવહાર કરજો, નહીતર દિવાળીનો દિવસ થોડો આકરો બની શકે છે. વિપરીત સંજોગોમાં પણ આપની ઈચ્છા પૂર્તિ થતી જણાય છે, એટલે આ એક શુભ વાત છે. જી બિલકુલ, આ સાથે અનેક દર્શક મિત્ર કચ્છથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા સર, મેડમ ગાંધીધામ કચ્છથી બોલું છું. જી, આપને જેમના વિશે સવાલ પૂછ્યો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. ગાંધીધામ કચ્છ, અનિલ પ્રજાપતિ, 1/6/1993. સમય 9:00. સાંજે કેટલા વાગે? એટલો આઈડિયા નથી મેમ. અને સ્થળ? સર ગાંધીધામ કચ્છ. શું સવાલ છે? મેમ મારે ક્યારે પણ કેટલું લક્ષ્મી નો મતલબ હું ધંધો એટલો કરું છું પણ મારે મતલબ લક્ષ્મી બચત નહીં, એ પૈસો નથી ટકતો. આપનો સવાલ જણાવી દઈએ. લક્ષ્મીની બચત થતી નથી. આપે જન્મ તારીખ આપી છે પણ જન્મ સમય આપી નથી શક્યા, જે અત્યંત આવશ્યક હોય છે. પણ લક્ષ્મીના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે તેનું સમાધાન અવશ્ય અમે કરી શકીશું. અત્યારે 8:27 સવારે હમણાં અમારો દિવાળીનો સ્પેશિયલ કાર્યક્રમ રજૂ થવાનો છે. એ કાર્યક્રમમાં લક્ષ્મી પ્રાપ્તિ માટેના ઉપાયો પણ કયા છે આપ તે સાંભળજો અને અવશ્ય તેનો ઉપાય કરજો. સમૃદ્ધિ અવશ્ય મળશે. જી બિલકુલ, અને આ સાથે જ અન્ય દર્શક મિત્રો સાથે આપણે વાતચીત પછી કરીશું. પણ પરંતુ હવે અંતમાં આપણે દરરોજે એક જીવન સંદેશ આપતા હોઈએ છીએ, તો આજનો ખાસ જીવન સંદેશ શું છે? દર્શક મિત્રો, આજે દીપાવલીનું પાવન પર્વ છે, પ્રકાશનું પર્વ છે. ચોપડા પૂજનનો પણ આજે દિવસ છે, એટલે જે આપણા અંતરના જે ખાતા છે ને એ પણ આપણે તપાસવા પડશે. આની સાથે સાથે ઈર્ષા, મોહ, માયા, નફરત એના ખાતા આપણે બંધ કરવા પડશે. પ્રેમ, ઉલ્લાસ, સમૃદ્ધિ એના ખાતા ખોલવા પણ પડશે.
જૂની જે અનબન હોય એના ખાતા બંધ કરવા પડશે અને અજ્ઞાનથી જ્ઞાન તરફ ગતિ કરવી પડશે. વેર ભાવને છોડી અને પ્રેમ ભાવ તરફ આપણે આગળ વધવું પડશે. સૌ દર્શક મિત્રોને દીપાવલીની હાર્દિક શુભકામના. જી બિલકુલ, અમે જે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમામ દર્શક મિત્રો સાથે વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી તહેવારોનું એક વિશેષ મહત્વ રહેલું છે, પરંતુ બધા તહેવારમાં દિવાળીનો તહેવાર એવો છે કે જેની ઘણા સમય પહેલાથી આ તહેવારની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. ખાસ કરીને ગૃહિણીઓ ઘરમાં કામકાજ અને સાફસફાઈની તો શરૂઆત કરી જ દે છે, પરંતુ દિવાળીમાં જે મહેમાન આવતા હોય છે એમના માટે ઘૂઘરા, મઠિયા, કાજુ કતરી આવા પ્રકારની અવનવી વાનગીઓ, વ્યંજનો પણ ઘરમાં બનતા હોય છે. આ ઉપરાંત દિવાળીના દિવસે તો એક માહોલ જ અલગ હોય છે. સવારથી લોકો વહેલા ઉઠી જાય છે, સ્નાન પતાવી પૂજા અર્ચનાનું પણ આ દિવસે ખૂબ જ મહત્વ રહેલું હોય છે. સારું ભોજન બનાવવામાં આવે છે. આ ઉપરાંત રાત્રે સમગ્ર પરિવાર એક સાથે હર્ષોલ્લાસ સાથે ફટાકડા સાથે આ દિવસની પૂર્ણાહુતિ કરે છે. તો મિત્રો, દિવાળીનો આ તહેવાર છે એ આપના માટે આ વખતે ખૂબ જ શુભ રહે એવી જ અમારી શુભકામના. ફરી એક વખત આપ સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના દીપાવલીની, ખૂબ ખૂબ શુભકામના. આ સાથે આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય સવારે 7:30 કલાકે. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશું. જય શ્રી કૃષ્ણ.